મિત્રો પણ તમારી જેમ જ અહીંયા એડમિશન લેવા આવેલા અને ત્યાર પછી તેઓ ડીએલએસએસ દેવગઢ વારિયામાં જેમનું એડમિશન થયેલું અને હાલની જે હમણાં જ રમાઈ ગયેલી 36th નેશનલ ગેમમાં જેમને બ્રોન્ઝ મેડલ મળ્યો છે, તો તમે પણ તમારી જાતને અહીંયા વિઝ્યુઅલાઇઝ કરીને એ પ્રમાણેના મહેનતના સપના જોઈ શકો છો. આપણી સાથે આજે હાજર છે રોહિત. રોહિત, ગુજરાત સરકાર દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના વિશે થોડીક માહિતી લઈશું આપની પાસેથી. આપે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજનામાં ક્યારે પ્રવેશ લીધો હતો, કઈ જગ્યાએ પ્રવેશ લીધો હતો અને આપનો અનુભવ કેવો રહ્યો હતો? મેં 2014માં દેવગઢ બારિયા સ્પોર્ટમાં જોઈન કર્યું હતું. ત્યારે મેં વાયટીમાં હતો, જે દરાને અમારે અલગ અલગ ગેમમાં એક્સપિરિયન્સ મળતો હતો કે જે ગેમમાં તમારે સારું લાગે, જે ગેમમાં તમારું સારું પરફોર્મન્સ આવે એ ગેમમાં તમારે સિલેક્ટ કરતા હતા. તો મેં જુડો ખાતર પીટીમાં જોઈન થયો હતો દેવગઢ બારિયામાં. તો તે દરાને અમારે સારી ફેસિલિટી મળી, સારા કોચ મળ્યા, સારું ખાવાનું મળ્યું, સારું રહેવાનું મળ્યું, સારી હોસ્ટેલમાં મળ્યું, સારી શિક્ષા મળી અમારે. ને તે દરાને મેં અત્યારે ઇન્ટરનેશનલ પ્લેયર છું, જે દરાન મારો ઇન્ટરનેશનલમાં એક કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ છે અને એશિયન એથ્લેટિક્સમાં સિલ્વર મેડલ છે. અને હાલમાં 2018માં 36ની નેશનલ ગેમ્સમાં મારો બ્રોન્ઝ છે. જિલ્લા કક્ષા રમત સ્કૂલ પછી રોહિત, હાલ તમે સરકાર તરફથી કઈ યોજનાના લાભાર્થી છો? મેં અત્યારે ખેલો ઇન્ડિયા સ્કીમમાં છું, જે અમારે સારી ફેસિલિટી અમદાવાદમાં આપી રહ્યા છે. અત્યારે તમે અમદાવાદ ખાતે કઈ સંસ્થામાં છો? સંસ્કાર ધામ ખેલો ઇન્ડિયા સ્કીમમાં.